જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામબાઈ આહેલ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા મજદૂર તથા પશુધન સાથે સંકળાયેલા લોકોને આર્થિક પરિસ્થિતિ સુધારવા યોગ્ય સહાય આપવામાં આવે તથા ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરી નવું ધિરાણ આપવામાં આવે અને પાક નિષ્ફળ જતા એકરે 25,000 10 એકરની મર્યાદામાં આપવામાં આવે। टूंकमां जे प्रकारे अचानक आवेला पूर अने वरसादथी थयेला नुकसाननुं पूरुं वळतर झडपी चूकवी आपवा विनंती करवामां आवेल छे। जामनगर जिल्लामां 13/9/2021 ना रोज जी अतिवृष्टि थई अने एक धारो अंधळो पुष्कळ प्रमाणमां वरसाद पड़ी गयो। अमुक विस्तारमां 20 थी 40 इंच वरसाद पड्यो अने जे परिस्थिति थई पूरना कारणे ऊंड नदी छे, रूपारेल नदी छे, रणीसागर डेमवाड़ा जी विस्तार है एना उपरनो भाग नीचेनो भाग एमां जी धोवाण थयुं अने एना कारणे जी नुकसानी थई तेमज जामनगरना अन्य भागमां पण जी नुकसानी थई छे ई अनलिमिटेड नुकसानी छे। एटले सरकारश्रीने मैं आज कलेक्टर मार्फत जी आवेदनपत्र आपीने हूँ आज जी वळतर जे चूकववानुं जे नुकसान जे पूरा पूरता प्रमाणमां आपवा माटे मारा जी मुद्दा छे। एमां मुद्दा एवा छे के तमे पर एकरे 25,000 रूपिया चूकवो अने 10 एकरनी मर्यादामां वळतर चूकवो। बीजा राज्यनी अंदर एकरे चूकवे छे वळतर અને આપણે અહીંયા જ ગુજરાત રાજ્યની અંદર હેક્ટર પ્રમાણમાં વળતર ચૂકવે છે એટલે પૂરતી મળતી નથી એટલે પર એકરે વળતર ચૂકવો અને એક એકરના 25,000 રૂપિયા ચૂકવો। પછી જેના પશુ ઢોર વયા ગયા છે, ડૂબી ગયા છે, તણાઈ ગયા છે એને જે તણાઈ ગયા છે એને સરકારશ્રી પંચરોજ કામ કરી અને માન્ય રાખીને એને પૂરતું વળતર ચૂકવો। 30,000 રૂપિયા અહીંયા વળતર ચૂકવવામાં આવે છે। 2017ની અંદર જ્યારે બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે 40,000 રૂપિયા પર પશુએ ચૂકવાતા પણ ખરેખર એ પણ ઓછા છે। 70,000 રૂપિયા પર પશુનું એની સહાય ચૂકવવી જોઈએ અને જે ખેડૂતોના નદી કાંઠેના જે વિસ્તાર છે અહીંયા ધોવાઈ ગયો છે અને ખેતર છે એ ખરેખર નદી બની ગઈ છે અને હોકરા જેવી બની ગઈ છે એને એના પૂરતા પ્રમાણમાં એને મશીનરીથી કાં સરકાર એને લેવલ કરી દે કાં પર ટનનો જે બજાર ભાવ હાલતો એ બજાર ભાવ પ્રમાણે પર ટનના એને લેવલ કરવાના પૈસા ચૂકવી અને એને ચૂકવી અને એનું ખેતર સમતલ કરવામાં આવે। એવી જ રીતે જેના ખેડૂતોની જણસી પલળી ગઈ છે ગામડાની અંદર કે સિટીની અંદર જે માણસોના મકાનમાં પાણી 5-5, 10-10 ફૂટી ગયું છે એની ઘર વખરીની પૂરેપૂરી વળતર ચૂકવે। માલ મસાલા એના દીકરીના કોઈના કરિયાવર હોય એના કોઈપણ વસ્તુ હોય ખેડૂતોની જણસી હોય ઘઉં હોય લસણ હોય જીરું હોય પલળી ગયા હોય એનું પણ પૂરતું વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોના નદી કાંઠાના ઓરિયા વહી ગયા છે, કોઈની મોટરું વહી ગયું, સંબરસી મોટરું વહી ગયું છે, આવું તો અસંખ્ય ખેડૂતોના ગોડાઉન તૂટી ગયા છે એ બધાનું પૂરતા પ્રમાણમાં વળતર ચૂકવી અને ખેડૂત ભાઈઓ તેમજ ગામડાની અંદર મજૂર ભાઈઓ છે તો મજૂરોને પણ વળતર ચૂકવે। મજૂરોને છેલ્લા વરસાદ આવ્યો ત્યાંથી અત્યાર સુધીનું મજૂરી કામનું એને મજૂરી ચૂકવે। આવા અનેક મુદ્દા છે એ દરેક મુદ્દાઓ મેં આજે કલેક્ટરશ્રીને મારા આવેદનપત્રમાં લખ્યા છે અને તાત્કાલિકના ધોરણે સર્વે કરીને વળતર ચૂકવે અને જો વળતર નહીં ચૂકવવામાં આવે તો ગમે ત્યારે ખેડૂતોને અને આમ જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।